नमस्कार विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत करूँ छू। बाळको शेर जप्तीना टूंका दाखलानी आपणे वात करीए छीए, जेमा स्वाध्यायनी अंदर आपणे बे अलग अलग दाखलानी वात करी हती। એમાં ત્રણ ત્રણ ટૂંકા દાખલા હતા, એટલે કુલ છ ટૂંકા દાખલાની સરસ પ્રેક્ટિસ જપ્તીની કરી હતી। હજુ વધુ પ્રેક્ટિસ માટે પાના નંબર 29 ઉદાહરણ નંબર 10 એની આપણે વાત કરીએ, ખાલી જગ્યા કંપનીની આમ નોંધ। ચાલો પહેલા પ્રશ્ન નંબર 10, પહેલો ટૂંકો દાખલો અ, આ રીતે નંબર આપેલ છે। બાળકો અહીંયા પાંચ ટૂંકા દાખલા છે, અ બ ક ડ ઈ। આપણે અત્યારે વિડીયો લેક્ચરમાં પહેલાં ત્રણ ટૂંકા દાખલા લેવાના છે, એ આપણો દસમા દાખલાનો પહેલો ભાગ। કંપનીએ 10ની મૂળ કિંમતના હર્નિસના 500 ઇક્વિટી શેર 1/3/17 રોજ જપ્ત કર્યા। ચાલો હવે અહીંયા બાળકો તારીખ આપી છે તો તારીખ મુજબ જવું પડશે। જપ્તીની તારીખ 1/3/17, હર્નિસે આખરી હપ્તાના 3 ભરેલા નથી। ચાલો શેર જપ્તીને લીધે મૂડી ઘટે, શેર મૂડી ખાતે ઉધાર 500 × 10 5000। અહીંયા દાખલામાં ક્યાંય પ્રીમિયમ કે એવું કંઈ નથી, બે ખાતા જમા, તે શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે। હવે જુઓ સ્પષ્ટ આપેલું છે, એણે આખરી હપ્તાના 3 ભરેલા નથી, તો મળવાના બાકી હપ્તામાં 500 × 3 એટલે બાળકો 1500, તો એણે 10માંથી 3 નથી ભરેલા, 7 ભરેલા છે। એ રકમ કંપની જપ્ત કરે એટલે શેર જપ્તી ખાતે જમા 3500। ચાલો બાળકો અહીંયા આપણે બાબત જે લખતા નથી, અગાઉ આપણે સ્વાધ્યાયના બંને દાખલાની અંદર બાબત જે લખેલી જ હતી, એટલે આપણા માટે કોઈ અઘરો મુદ્દો નથી। હવે જપ્ત થયેલા શેર કંપની 8ના ભાવે 2/4/17 રોજ ફરી બહાર પાડે છે। 2/4/17, 8 રૂપિયા કંપનીને એક સાથે મળે, બેંક ખાતે ઉધાર 500 × 8 એટલે 4000। 10નો શેર 8માં આપે એટલે 10 - 8 2 રૂપિયા વટાવ, વટાવ માટે શેર જપ્તી, શેર જપ્તી ખાતે ઉધાર 500 × 2 1000, અને તે શેર મૂડી ખાતે જમા 500 × 10 5000। ચાલો તો સરસ મજાની લાઈન, બાબત જેમાં જપ્ત થયેલા શેર 8 લેખે ફરી બહાર પાડ્યા તેના। હવે બાળકો આપણે શેર જપ્તીનું ખાતું બંધ કરવાનું છે, તો એની ત્રીજી આમ નોંધ એમાં આ તારીખ રહેશે 2/4/17, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા। ચાલો અહીંયા શું કરવાનું છે, પહેલી અમનોંધમાં જપ્તીના જમા છે 3500 માઇનસ બીજીમાં ઉધાર છે 1000 એટલે આવશે 2500। ચાલો તો અહીંયા બાળકો પહેલાં ટૂંકા દાખલાની વાત પૂર્ણ થઈ જાય છે અ, હવે આવે છે બ। એમાં જોઈએ 10/7/17 રોજ કંપનીએ 10ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર, જે શેર દીઠ 3 પ્રથમ હપ્તાના 2 બીજાને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા। ક્યારે જપ્ત કર્યા, તો 10/7/17 શેર જપ્ત થાય છે, શેર મૂડી ખાતે ઉધાર। જુઓ
आ વ્યક્તિએ પહેલો હપ્તો અને ત્યારબાદ છેલ્લો હપ્તો ભરેલો નથી એટલે કંપનીએ પૂરેપૂરા 10 મંગાવેલા છે 350 ગુણ્યા 10 3500 ચાલો બે ખાતા જમા તે શેર જપ્તી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે એણે પહેલા હપ્તાના 3 અને છેલ્લા હપ્તાના 2 5 નથી ભરેલા એટલે મળવાના બાકી હપ્તામાં 350 ગુણ્યા 5 10માંથી 5 નથી ભરેલા તો 5 ભરેલા છે તો જપ્તીમાં 350 ગુણ્યા 5 એટલે 1750 1750 350 શેર પર પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા જપ્ત કર્યા તેના કંપની 12/8/17 રોજ આ શેર 7માં ફરી બહાર પાડે છે ચાલો 12/8/17 7 રૂપિયામાં ફરી બહાર પાડે એટલે કંપનીને 7 રૂપિયા મળે બેંક ખાતે ઉધાર 350 ગુણ્યા 7 જોઈએ ગુણાકાર 2450 7 માઇનસ 10 માઇનસ 7 એટલે 3 રૂપિયા વટાવ શેર જપ્તી ખાતે ઉધાર 350 ગુણ્યા 3 1050 તે શેર મૂડી ખાતે જમા જોઈ લો આનો ટોટલ 3500 અથવા 350 ગુણ્યા 10 બાબત જે જપ્ત થયેલા શેર 7 રૂપિયામાં ફરી બહાર પાડ્યા તેના ચાલો આ તારીખ ત્રીજી આમનોન જૂની અને જાણીતી આપણને આવડે જ છે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ચાલો આની જપ્તીની પહેલી આમનોનમાં 1750 જમા માઇનસ અહીંયા ઉધાર 1050 એટલે આવશે 700 ચાલો તો આ હતો બીજો ટૂંકો દાખલો બાળકો હવે ત્રીજો દાખલો એટલે કે ક એની વાત કરીએ 14/9/17 રોજ 10ની મૂળ કિંમતના ધ્રુમલના 1200 ઇક્વિટી શેર એણે 3 છેલ્લા હપ્તાના ભરેલા નથી એણે અરજીના 4 અને મંજૂરીના 8 શેર દીઠ 5 પ્રીમિયમ સહિત ભરેલા હતા એણે અરજી અને મંજૂરીની રકમ બાળકો ભરેલી છે અને પ્રીમિયમ મંજૂરીમાં છે એટલે પ્રીમિયમ ભરાઈ ગયું છે તો પ્રીમિયમ આપણી આમનોનમાં નહીં આવે 14/9/17 શેર મૂડી ખાતે ઉધાર શેર છે 1200 ગુણ્યા 10 એટલે 12000 તે શેર જપ્તી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે જો સમજો એણે અરજીના કેટલા ભરેલા છે 4 અને મંજૂરીના 8 એમાંથી 5 પ્રીમિયમ કાઢો તો મૂળ રકમ 3 4 ને 3 7 ભરેલા છે 1200 ગુણ્યા 7 12 6 72 12 7 84 હવે સ્પષ્ટ આપેલું છે એણે છેલ્લા હપ્તાના 3 નથી ભરેલા પહેલી જ લાઇનમાં છે 1200 ગુણ્યા 3 12 13 36 એટલે બાબત જે 1200 શેર પર છેલ્લા હપ્તાની રકમ ન મળતા જપ્ત કર્યા તેના હવે કંપની 16/10/17 રોજ એમાંથી 800 શેર બહાર પાડે છે 16/10/17 ચાલો તારીખ 16/10/17 જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા ફરજિયાત બેંક ઉધાર 800 શેર જ 1200 જપ્ત કરેલા છે પણ 800 એ ફરી બહાર પાડે છે જો મિનેશને વેચવામાં આવે છે 5ના વટાવથી 10માંથી 5 વટાવ તો 5 રૂપિયા નવો ભાવ 4000 વટાવ એટલે શેર જપ્તી ખાતે ઉધાર 800 ગુણ્યા 5 4000 તે
શેર મૂડી ખાતે જમા 8000, બાબત જે 800 શેર 5 રૂપિયા લેખે અથવા 5ના વટાવથી ફરી બહાર પાડ્યા તેના. હવે છેલ્લી આમ નોંધ, આજ તારીખ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. હવે બાળકો ખાસ સમજો, 1200 શેર જપ્ત કરેલા છે અને ફરી બહાર પાડેલા છે 800, એટલે અહીંયા જમા મહિના સુધા ડાયરેક્ટ નહીં થાય, બંનેમાં 800 શેર હોવા જોઈએ. તો કાઉન્સ બરાબર સમજો, મોટા કાઉન્સમાં આ 1200 × 7 છે, તો 800 × 7 કરો એટલે 800ની જમા રકમ મળે. એમાંથી માઇનસ આ જ છે 800 × 5 અથવા ડાયરેક્ટ 4000. 800 × 7 આ 1200ની જમા રકમ છે, એટલે 800 × 8 = 56, 5600 - 4000 એટલે અહીં આવશે બાળકો 1600, અહીં આવશે 1600. ક્લિયર? તો આપણા પહેલાં 3 ટૂંકા દાખલા એ આપણે પૂરા કરેલા છે બાળકો. પરીક્ષામાં છેલ્લે કુલ સરવાળો કરી નાખવાનો છે, 41800 આવે છે. તમે પણ કેલ્સી લઈને ટેલી કરજો. એટલે બાળકો, દરેકે દરેક ટૂંકા દાખલાની રકમ બરાબર વાંચી સમજી અને આપણો વિડીયો લેક્ચર જોઈ કાઉન્ટ સહિત બધી રકમો ટેલી કરવાની છે, એટલે આમાં કોઈ અઘરો મુદ્દો નથી. ખાસ પ્રેક્ટિસની જરૂર છે, એટલે સ્વાધ્યાયના અને ઉદાહરણના જપ્તીના બધા ટૂંકા દાખલા ગણી નાખવાના, એટલે આગળ કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર? બસ અહીં અટકીએ, ગુડ બાય. આવજો નેક્સ્ટ લેક્ચરમાં, આનો બીજો ભાગ લઈશું, જેમાં ત્યાર પછીના 2 ટૂંકા દાખલાની વાત કરીશું.